नमस्कार मित्रों, फरीथी एक नवा व्लॉग में तमारू स्वागत छे। अत्यारे आपणे आवी गया छे गढ़ा, ज्यां भगवान स्वामीनारायणना दर्शन कर्या अने तेनी बाजू पर ज ज्यां गोपीनाथ महाराजनुं मंदिर आवेलुं छे। तो चालो आ मंदिरनो इतिहास जाणीए अने आ मंदिरने बधुं ज बताविए, तो विडियोने एंड सुधी जोता रहेजो। तो अत्यारे आपणे आवी गया छे જે ગોપીનાથનું મંદિર છે ત્યાં આગળ, જે ગઢડા સ્વામિનારાયણ મંદિરની બાજુમાં જ્યાં ગોપીનાથનું મંદિર છે, અને લગભગ 200 વર્ષ જૂનું મંદિર છે આ, તમે જોઈ શકો છો। અને સભાખંડ છે આ ઉપર, અને આ બાજુ છે મંદિર। ચાલો જઈએ મંદિરની અંદર। ગોપીનાથ મહારાજનું મંદિર એ ગઢડામાં, જ્યાં ભગવાન સ્વામિનારાયણનું મંદિર છે તેની બાજુ પર જ આવેલું છે। ભગવાન સ્વામિનારાયણને એમના જીવન દરમિયાન આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું। ગોપીનાથ મહારાજના મંદિરની સ્થાપના લગભગ 1828માં કરવામાં આવી હતી। મંદિરની ઠીક સામે જ છત્રી બનાવેલી છે, જ્યાં શ્રી હરિના ચરણ સ્પર્શ છે। આ મંદિરના આર્કિટેક્ચરમાં બ્રિટિશ સમયનું સ્ટ્રક્ચર પણ જોવા મળે છે। આ મંદિરની અંદર શ્રી ગોપીનાથ મહારાજની મૂર્તિ શ્રીજી મહારાજે તેમના હાથે મૂકી હતી। શ્રીજી મહારાજના માતા પિતાની મૂર્તિ પણ સ્થાપિત કરેલી છે। તો આ રહ્યું ગોપીનાથનું મંદિર, આપણે દર્શન કરી લીધા છે, તમને પણ કરાવ્યા। અને ભક્ત દાદા ખાતરનો દરબારગઢ છે, તમે જોઈ શકો છો આ બાજુ છે દરબારગઢ। મંદિરનું અત્યારે કામ ચાલુ છે, મંદિરની પાછળ આ બધા અલગ અલગ મંદિર બનાવેલા છે। બધી વસ્તુ પ્રસાદીની અહીંયા મૂકેલી છે, તમે જોઈ શકો છો। સત્રીનો ઓટો, ચાકડાઓ મોજડી। તો આ છે ગોપીનાથનું મંદિર, આપણે દર્શન કરી લીધા છે। દર્શન કરીને બહાર આવ્યા, તમે જોઈ શકો છો કેટલો સુંદર અહીંનો બધો નજારો છે। ઘડી અમે છે દરબારગઢ ખાતાનો, આ બાજુ છે સભાખંડ, તમે જોઈ શકો છો સામે પાર્કિંગ છે। બના રહ્યું મંદિર ગોપીનાથ મહારાજના મંદિરની બાજુમાં છે। અહીંયા ભોજનશાલા છે, ત્યાં આગળ ફ્રીમાં તમે ભોજન કરી શકો છો। અગર રહેવાની જમવાની અને બધી સુવિધા અવેલેબલ છે, તો એક વાર દરરોજથી વિઝિટ કરજો એક વખત। આ મંદિરની ઠીક જમણી બાજુ છે અતિથિ ભવન, આગળ તમે રહેવું હોય તો આગળ તમે રહી શકો છો। દરબારગઢ પાછળ છે, તો આપણે જઈએ દરબારગઢ જોવા। ગોપીનાથ મહારાજના મંદિરની પાછળ શ્રી દાદા ખાચરનો દરબાર આવેલો છે। દાદા ખાચરનો દરબાર અહીંયાના મુખ્ય દાદા ખાચરનું નિવાસ સ્થાન હતું। જ્યારે
भगवान स्वामीनारायण गढ़ा होता त्यारे दादा खाचरे तेमनो दरबार अर्पित कर दीधो हतो। आ लीमड़ानुं झाड़ तमे जोई शको छो, त्यां भगवान स्वामीनारायण बेसीने सभा तेमज आशीर्वचन आपता। અરે દરબારગઢ તમે જોઈ શકો છો, દરબારગઢ મંદિરની ઠીક પાછળ જ છે। શ્રીજી મહારાજની બધી પ્રસાદીની વસ્તુઓ આની અંદર મૂકેલી છે દરબારગઢની અંદર। અરે પ્રસાદીનો ડીમડો, મંદિરથી આ બાજુ દરબારગઢ, દરબારગઢથી તમે આ બાજુ આવો ત્યાં બાજુ અક્ષરરોડી। કૂવો તમે જોઈ શકો છો, ભગવાન આ કૂવામાંથી પાણી કાઢીને સ્નાન કરતા તેવું કહેવાય છે। તો દોસ્તો, આપણે ગઢડાની અંદર આગળના વિડીયોમાં જોયું ભગવાન સ્વામિનારાયણના દર્શન કર્યા, અને અત્યારે ગોપીનાથ મહારાજના મંદિરનો ઇતિહાસ જાણ્યો અને બધું જ તમને બતાવ્યું। તો આશા રાખું કે તમને આપણો આ બ્લોગ ગમ્યો હશે। બ્લોગ ગમ્યો હોય તો લાઇક કરી દેજો, શેર કરજો, અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો। સર્વને જય સ્વામિનારાયણ।